વડોદરા શહેરમાં બુધવારે ભાજપમાં એ સમયે મચી ગયો હડકંપ જ્યારે હરણી અને ખારેલી વિસ્તારની સોસાયટીના ગેટ પર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ જોવા મળ્યા પોસ્ટર રંજનબેન ને ફરી ટિકિટ અપાતા જ ભાજપમાં થયો હતો વિરોધ એવામાં હવે પોસ્ટર લાગતા દોડધામ મચી તુરંત પોસ્ટર તો હટાવી લેવાયા સાથે સાથે પોલીસે તપાસ શરૂ કરી કે કોણે લગાવ્યા પોસ્ટર સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો બે યુવક પોસ્ટર લગાવતા જોવા મળ્યા તપાસમાં ખુલી કે પોસ્ટર લગાવનાર ભાજપનો કોઈ બળવાખોર નહીં બલકે કોંગ્રેસના જ યુવા

જોકે હેરીઓડ સહિત બે કાર્યકર્તાઓ ફાલ્ગુન સોરઠિયા અને ધ્રુવિત વસાવાનો છુટકારો પોલીસ સ્ટેશનમાંથી છુટકારા બાદ હેરી ઓડે કહ્યું જો યુવા તરીકે મને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપશે તો હું રંજન બેન ભટ્ટની સામે લડીશ આવનારા દિવસોમાં પણ પોસ્ટર લગાડવામાં આવશે તો પોસ્ટર લગાવવાની ઉચ્ચારી ચીમકી જોકે કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી ખુલતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે હતાશ થયેલી કોંગ્રેસ આવા હથકંડા અપનાવી રહી છે આ તરફ રંજ મેન ભટના પોસ્ટર્સ વિવાદમાં બે કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડનો કોંગ્રેસે વિરોધ કર્યો વિપક્ષ નેતા અમીરાવત અને કોંગ્રેસના નેતાઓ વારસિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા બે ધંધથી સાંસદ છે અને ત્રીજા નંબર માટે એમની ટિકિટ મળી છે એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આકૃતિ આજનું છે જેમને દબાવવાની કોશિશ કરી છે તો હું કહેવા માંગુ છું કે આવા સંસદ અમે જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું મારું બહુ સ્પષ્ટ માનવું છે કોંગ્રેસને વિરોધ કરવો હોય બેનર લઈને ઉભા રહે તો કોઈ ગુનો નથી બનતો અમે સામી છાતીએ વિરોધ કરીએ બંધ અંધારણામાં ના કરીએ આ વિરોધ એ જ લોકો પાછલા બારણે કરાવી શકે જેને એનાથી પોલિટિકલ માઇલેજ લેવો હોય ભારતીય જનતા પાર્ટીનું કોણ ઉમેદવાર છે એનાથી કોંગ્રેસને કોઈ ફરક નથી પડતો અમે તો ચૂંટણી લડવાના છે એમ લડવાના જ છે આનો બેનિફિટ સીધો આંતરિક જૂથવાદમાં ભારતીય જનતા પાર્ટીના અમુક ગ્રુપના અમુક લોકો લેવા માંગતા હોય કે જે લોકોને સાંસદ બનવાની બહેચ્છા હતી ઉમેદવાર બનવાની મહત્વકાંક્ષા હતી એ લોકોએ પોતાના નામ નથી આવ્યા ત્યારે પોતાની રીતે વિરોધ કરી નથી શકતા કારણ કે જોયું કે જ્યોતિબેને વિરોધ કર્યો તો સસ્પેન્ડ થઈ જાય છે તો સસ્પેન્શન કોઈક ના થાય થાય વિરોધ બી એના માટે કોઈકને શકે કે કોઈકના ઇશારે કામ થયું હોય પોલીસ એની પૂછપરછ કરે છે પણ ચોક્કસ તમે જોશો કે કોઈ મોટા માથાના નામ નીકળશે તો એવું સ્પષ્ટતાથી માની લઈએ કે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માન્ય રંજનબેન વડોદરા લોકસભામાંથી બદલાવાના નથી